नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन की परिस्थिति अंदर तक्षशिला विद्यालय बायड ना डिस्टन्स लर्निंग प्रोग्राम में आपनुं हार्दिक स्वागत छे। धोरण 11 साइंस विषय गणित मित्रों छेल्ले आपणे बेसिक लर्निंग नी अंदर विस्तरण सूत्रों सीख्या हता। ए विस्तरण सूत्रों पछी आपणे जोईए के अवयव केवी रीते होय ए जोईए। तो मित्रों अवयव एटले शू प्रश्न थाय, अवयव एटले शू? तो अवयव एटले आपणे विस्तरण मां छेले जोयुं हतुं, विस्तरण एटले गुणनफळ मेळवुं। अवयव एटले आपेल संख्याना अवयव पाड़वा, अवयव पाड़वा। विस्तरण एटले गुणनफळ मेळवुं, अवयव एटले के गुणाकार स्वरूपे गोठवुं। कोना स्वरूपे गोठवुं? गुणाकार। टूंकमां कौंस बनाववा, शुं करवानुं? कौंस बनाववा। दाखला तरीके कोई संख्यानी वात करीए, 10 ना अवयव लखो, तो 10 ना अवयव, 10 ना अवयव आपणे पाड़वा होय तो 10 ने कई कई संख्या वडे भागी शकाय? 2 2 5 10, 5 1, तो माटे 10 ना अवयव बराबर 1 2 5 10 छे। आ एना अवयव थे, आ रीते लखाय 10 बराबर 1 2 5 थाय। तो हवे आपणे अवयव सूत्रो जोईए, अवयव सूत्रो। तो आपणे जे विस्तरण सूत्रो जोया था ए विस्तरण सूत्रो ટૂંકમાં અહીં આગળ આપણે લખી દઈએ કે વિસ્તરણ અને અવયવીકરણ એ એકબીજાની ઉલટી પ્રક્રિયાઓ છે, ઉલટી પ્રક્રિયાઓ છે। હવે આપણે અવયવ સૂત્રો જોઈએ। નંબર 1 એબી પ્લસ સોરી એસી પ્લસ એડી પ્લસ બીસી પ્લસ બીડી। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીં આગળ પદાવલીની અંદર આપણને ચાર પદ આપેલા છે। બબે પદમાંથી સામાન્ય કેટલા નીકળે? પહેલા બે પદમાંથી સામાન્ય કેટલા નીકળશે? એ। બીજા બે પદમાંથી સામાન્ય શું નીકળશે? ડી છે, હા બી। તો કૌંસમાં તમે જોઈ શકો છો અહીં આગળ સી પ્લસ ડી રે, અહીં પણ સી પ્લસ ડી રે। તો આના અવયવ એ પ્લસ બી બીજા કૌંસમાં સી પ્લસ ડી થશે, જે આપણે વિસ્તરણ સૂત્રમાં શીખ્યા હતા। વિસ્તરણ સૂત્રમાં આ ડાબી બાજુ હતું, આ જમણી બાજુ, બરોબર? નંબર 2
બીજું અવયવ સૂત્ર આપણે જોઈએ તો x વર્ગ પ્લસ કૌંસમાં a પ્લસ b ઇન્ટુ x પ્લસ ab બરાબર x પ્લસ a એન્ડ x પ્લસ b થશે બરોબર આ બે કૌંસનો ગુણાકાર કરો તો આટલો જવાબ આવે આ ડાબી બાજુ હોય આ જમણી બાજુ તો વિસ્તરણ સૂત્ર થઈ જાય આ ડાબી બાજુ હોય આ જમણી બાજુ તો અવયવ સૂત્ર થઈ જાય નંબર 3 a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આના અવયવ આપણા દરેકને આવડતા હોય a પ્લસ b નો હોલ સ્ક્વેર નંબર 4 a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર કૌંસમાં a માઇનસ b નો હોલ સ્ક્વેર આ જે રીત છે એ રીતને આપણે વિસ્તરણમાં દ્વિપદીનો વર્ગ એવું નામ આપ્યું હતું અહીંયા આગળ ડાબી બાજુ ત્રણ ત્રણ પદ છે તો એને કહીશું પૂર્ણ વર્ગ પદાવલી અથવા તો ત્રિપદી કહીશું એ પછી નંબર 5 a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આના અવયવ પણ આપણને આવડતા જ હોય a માઇનસ b a પ્લસ b આ રીતનું નામ છે પૂર્ણ વર્ગ તફાવત પૂર્ણ વર્ગ તફાવત નંબર 6 નંબર 6 ની અંદર a ઘન વત્તા b ઘન અથવા તો આને પણ લઈ શકાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca એના અવયવ થશે a પ્લસ b પ્લસ c નો હોલ વર્ગ આ પૂર્ણવર્ગ ત્રિપદી આ પણ એક પ્રકારનું છે પૂર્ણવર્ગ ત્રિપદી સ્વરૂપનું પણ ત્રણ પદો છે નંબર 7 a ઘન વત્તા b ઘન આના અવયવ ઘનની રીતે તો આનું a નું ઘનમૂળ a ઘનનું ઘનમૂળ થાય a વત્તા b ઘનનું ઘનમૂળ થાય b બીજા કૌંસમાં આ પહેલાનો વર્ગ કરો a સ્ક્વેર અહીં પ્લસ હોય તો માઇનસ આ બંનેનો ગુણાકાર ab પ્લસ b નો સ્ક્વેર કરો તો b સ્ક્વેર એ પછી નંબર 8 a ઘન માઇનસ b ઘન આના અવયવ a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર થાય તો આને આપણે કહીશું ઘનની રીત શું કહીશું ઘનની રીત ત્યાર પછી આવે છે નંબર 9 a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b તો એના અવયવ થશે a પ્લસ b નો હોલ ઘન નંબર 10 a ઘન માઇનસ b ઘન તો a ઘન માઇનસ b ઘન ના અવયવ સોરી a માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b એના અવયવ થશે a માઇનસ b નો હોલ ઘન એ પછી આપણે વિસ્તરણ સૂત્રમાં જે જોયું હતું 11માં નંબરનું એનું ઉલટું a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc એના અવયવ વિસ્તરણ પ્રક્રિયાના ઉલટી ક્રિયા ત્રણેનું ઘનમૂળ a પ્લસ b પ્લસ c બીજા કૌંસમાં ત્રણેનો વર્ગ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ c આ 11 અવયવ સૂત્રો
चोपड़ी ना पहला पत्ता ऊपर पाछड़नी बाजू तमारे लखी देवाना रहेशे, जेथी करीन अथवा तो नोटबुक में ज्यारे पण आपणे 11 साइंस नी अंदर कोई विस्तरण सूत्र अथवा तो अवयव सूत्र आवतु होय तो ए आपणे याद राखीशुं। ओके, दस मिनट तक आ जाए।